नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। हवे धोरण सात विषय विज्ञान अने एनी अंदर प्रथम चैप्टर एटले के वनस्पति में पोषण, वनस्पतिना पोषण विषय आज आप अभ्यास करीश। तो विद्यार्थी मित्रों, तमे धोरण छ नी अंदर अभ्यास करी गया के बधा ज सजीवों माटे खोराक लेवो आवश्यक छे, एटले के सजीवों ने जीवन जीववा माटे खोराक लेवो जरूरी छे। तेमज खोराकना घटकों कार्बोदित, चरबी, प्रोटीन, विटामिन अने खनिज तत्वों जेने पोषक तत्वों कहेवामां आवे छे। आ बधा ज पदार्थों ने शू कहेवामां आवे छे? पोषक तत्वों कहेवामां आवे छे। हवे आ पाठनी अंदर पहेलो टॉपिक आपणो छे के वनस्पतिमां पोषणना प्रकार। त्यार पहेला आपणे जाणी लईए के बधा ज सजीवों माटे खोराक जरूरी छे। वनस्पति जे छे એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્યો આમ કરી શકતા નથી। તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે। આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત હોય છે। तो आपणे जोईए के वनस्पतिमां पोषणना प्रकार। वनस्पति एकमात्र सजीव छे के जे पाणी, कार्बन डायोक्साइड अने खनिज तत्वोनो उपयोग करी पोतानो खोराक जाते बनावे छे। मित्रों, वनस्पति एक एवुं सजीव छे के ए पोतानो खोराक जाते बनावी शके छे, તેને કોઈ અન્ય સજીવ ઉપર આધાર રાખવો પડતો નથી। તો એ ખોરાક કયા પદાર્થો દ્વારા બનાવે? તો આપણે કીધું કે વનસ્પતિ એ એક એવું સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે। આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ અને નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે। આ બધા પોષક તત્વો આપણા શરીરની અંદર શું ઉપયોગી છે? તો કે આપણા શરીરના વિકાસ, વૃદ્ધિ અને આપણા શરીરની અંદર જે નુકસાન પામેલા ભાગો છે તેના સુધારણા કરવા માટે અને આપણા શરીરની અંદર કેટલીક જૈવિક ક્રિયાઓ થતી હોય છે એ જૈવિક ક્રિયાઓ માટે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે જોઈએ મિત્રો કે પોષણ કોને કહેવાય, પોષણ એટલે શું? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે। આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ અને ગ્રહણ કર્યા બાદ આપણને શું મળે છે? તો કે શક્તિ મળે છે, અને એ શક્તિનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ। તો એ શક્તિનો ઉપયોગ આપણે શેના દ્વારા કરીએ છીએ? તો કે આપણા શરીર દ્વારા કરીએ છીએ। તો આમ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ કહેવામાં આવે છે। તો અત્યાર સુધી આપણે જોયું મિત્રો કે ખોરાકના ઘટકો વિશે। ખોરાકના ઘટકો કયા કયા છે? તો કે ખોરાકના ઘટકો કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો છે, જેને શું કહેવામાં આવે છે? તો કે પોષક તત્વો કહેવામાં આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે। ત્યાર પછી આપણે મિત્રો જોયું કે વનસ્પતિમાં પોષણના પ્રકાર।
કે વનસ્પતિ માત્ર એક એવું સજીવ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. તો પોતાનો ખોરાક બનાવવા માટે કયા કયા પદાર્થોનો એ ઉપયોગ કરે છે? તો આપણે કીધું કે આ પોષક તત્વો એ સજીવોને તેમના બંધારણ અને વૃદ્ધિ વિકાસ અને નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગી હોય છે. આ બધા જ પોષક તત્વો તો કે કયા કયા? કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ખનિજ તત્વો, આ બધા પોષક તત્વોના ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. અને એ પોષક તત્વો શું જરૂરી છે આપણા શરીર માટે? તો આપણે કીધું કે એ પોષક તત્વોનો ઉપયોગ શરીરનું બંધારણ, શરીરની વૃદ્ધિ અને આપણા શરીરની અંદર નુકસાન પામેલા ભાગોની સુધારણા કરવા માટે આ પોષક તત્વો ઉપયોગી હોય છે. ત્યાર પછી મિત્રો આપણે જોયું કે પોષણ. પોષણ એટલે શું? પોષણ કહેવાય કોને? તો સજીવો જે ખોરાક ગ્રહણ કરે છે, સજીવો જે ખોરાક ગ્રહણ કરે છે એટલે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ કે પોષણના બે પ્રકારો છે. પોષણના બે પ્રકારો છે, પહેલું સ્વાવલંબી અને બીજું પરાવલંબી. તો પહેલું આપણે જોઈએ સ્વાવલંબી. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકે અને પોષણ મેળવે છે તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહેવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિ. સ્વાવલંબી કોને કહેવાય? કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય એટલે કે પોતાનો ખોરાક બનાવી અને તેમાંથી પોષણ મેળવી શકતા હોય તો તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહેવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિ. તો બીજો પ્રકાર છે એનો પરાવલંબી. તો પરાવલંબી પોષણ કોને કહેવાય? તો ચાલો જોઈએ. પરાવલંબી એટલે કે જે સજીવો પોષણ મેળવવા માટે અન્ય સજીવો પર આધાર રાખે છે, એટલે કે ખોરાક જાતે બનાવી શકતા નથી, તો તેવા સજીવોને શું કહેવામાં આવે છે? પરાવલંબી સજીવો કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ આપણે પ્રાણીઓ અને મનુષ્યો. દાખલા તરીકે સિંહ જે છે, સિંહ પ્રાણી તે ખોરાક તરીકે કેનો ઉપયોગ કરશે? તો કે નાના પ્રાણીઓનો, હરણ જેવા પ્રાણીઓનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એટલા માટે પ્રાણીઓ છે એ શેમાં આવશે? તો કે પરાવલંબી પોષણની અંદર. પોષણના બે પ્રકાર, સ્વાવલંબી અને પરાવલંબી. સ્વાવલંબી પોષણ કોને કહેવાય? કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય તો તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહે છે. દાખલા તરીકે વનસ્પતિ. ત્યાર પછી જોયું આપણે કે પરાવલંબી. તો જે સજીવો પોષણ મેળવવા માટે અન્ય સજીવો પર આધારિત હોય, એટલે કે ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખતા હોય, તો તેવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે. દાખલા તરીકે પ્રાણીઓ અને મનુષ્યો. તો હવે એમ મિત્રો એક પ્રશ્ન થાય છે કે વનસ્પતિ જેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તો પ્રાણીઓ અને મનુષ્યો એ કેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નહીં હોય? અહીંયા પ્રશ્ન એવો થાય છે કે વનસ્પતિ જેમ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેમ પ્રાણીઓ અને મનુષ્યો કેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી? તો હવે આપણે આ પ્રશ્ન ઉદ્ભવે છે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં આવેલું છે? એટલે કે વનસ્પતિમાં જો ખોરાક જાતે બનાવી શકતી હોય તો ખોરાક બનાવવાનું રસોડું તો હોય ને. આપણે કેમ રસોઈ બનાવવી હોય તો ઘરની અંદર રસોડામાં આપણે રસોઈ બનાવીએ છીએ. તો વનસ્પતિની અંદર એવી કઈ જગ્યાએ છે કે જે જગ્યાએ ખોરાક બનતો હશે? તો જે જગ્યાએ ખોરાક બનતો હોય તો ત્યાં સુધી વનસ્પતિની અંદર જે પોષક દ્રવ્યો છે, ક્યાં ક્યાં ખનિજ તત્વો છે, કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, તો આ બધા પદાર્થોને જ્યાં ખોરાક બનતો હોય તે જગ્યાએ પહોંચાડવા જરૂરી હોય છે. તો આની પહેલા આપણે એક ટોપિક જોઈ લઈએ કે કોષ. કોષ હોય એટલે શું? કોષ કોને કહેવાય? તો ચાલો જોઈએ. અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે કોષ.
અને કોષના વિવિધ ભાગો, કોષ કેન્દ્ર, કોષરસ, કોષરસ્તર, બરાબર. તો હવે જોઈએ આપણે કોષ કોને કહેવાય. કોષ એટલે શું? તો કે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે મિત્રો? આપણું જે શરીર છે એ ખૂબ જ નાના નાના એકમોનું બનેલું હોય છે, જેને કોષ કહેવામાં આવે છે. તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે કોષ કોને કહેવાય. ત્યાર પછી કોષરસ સ્તર. કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે, જેને કોષરસ સ્તર કહેવાય. તમે એમાં જોઈ શકો છો આકૃતિની અંદર કે એક પાતળી દિવાલ જેવી તમને રચના અંદર જોવા મળે છે, જેને કોષરસ સ્તર કહેવામાં આવે છે. ત્યાર પછી કોષ કેન્દ્ર. તો દરેક કોષમાં ઘટ મધ્ય ભાગમાં ગોઠવાયેલી રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે કોષ કેન્દ્ર કોને કહેવાય. બરોબર મધ્ય ભાગની અંદર આવેલી રચના છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. ત્યાર પછી કોષરસ. તો કે કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષરસ કહેવામાં આવે છે. આ કોષ કેન્દ્ર અને એની આસપાસ આપણે ટપકા દ્વારા દર્શાવેલું છે, જેને કોષરસ કહેવામાં આવે છે. તો આ મિત્રો માહિતી હતી કોષ વિશે. પરંતુ તેના પહેલા આપણે જોયું કે પોષણના બે પ્રકાર, સ્વાવલંબી અને પરાવલંબી. ત્યાર પછી એક પ્રશ્ન જોયો કે વનસ્પતિ જેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, એમ પ્રાણીઓ અને મનુષ્યો કેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. આપણે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે 1.2 કે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા, એ આપણે નેક્સ્ટ ભાગની અંદર જોઈશું. તો અત્યારે સૌપ્રથમ આપણે રિવિઝન કરી લઈએ કે ખોરાકના ઘટકો ક્યા ક્યા છે. તો કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો, જેને પોષક તત્વો કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું કે મુદ્દો એ કે વનસ્પતિમાં પોષણના પ્રકાર. તો વનસ્પતિ માત્ર એક એવું સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ અને નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવિક ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. આપણે કીધું કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો જે જે ઘટકોની ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તો એ ઘટકોનું મહત્વ શું છે? તો આપણે કીધું કે પોષક તત્વો એ સજીવોને તેમના બંધારણ, વૃદ્ધિ અને નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી હોય છે. ત્યાર પછી મિત્રો આપણે જોયું કે પોષણ. પોષણ એટલે શું? પોષણ કહેવાય કોણ? તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો? પોષણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે મિત્રો જોયું કે પોષણના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. તો કે સ્વાવલંબી પોષણ કોને કહેવાય? તો કે જો જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહેવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિ. ત્યાર પછી પરાવલંબી પોષણ. કે જે સજીવો પોષણ મેળવવા માટે અન્ય સજીવો પર આધાર રાખે છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તો તેવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે. દાખલા તરીકે પ્રાણીઓ અને મનુષ્ય. ત્યાર પછી આપણે જોયું કોષ વિશે. કોષ એટલે શું? કોષ એટલે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે. તો એવા નાના એકમોને શું કહેવામાં આવે છે? કોષો કહેવામાં આવે છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો.
અને કોષો માત્ર ને માત્ર સૂક્ષ્મદર્શક યંત્રો વડે તમે જોઈ શકો છો, એને નરી આંખે જોઈ શકાતા નથી. કોષરસ સ્તર, તો કોષ એક પાતળા આવરણથી આવરી હોય છે, જેને કોષરસ સ્તર કહેવામાં આવે છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. ત્યાર પછી કોષ કેન્દ્ર, દરેક કોષમાં ઘટ એટલે કે ઘાટું મધ્યભાગની અંદર ગોઠવાયેલી રચના આવેલી હોય છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. ત્યાર પછી કોષરસ, કોષ કેન્દ્રની આસપાસ એક ઘાટું દ્રવ્ય આવેલું હોય છે, જેલી જેવું ઘાટું દ્રવ્ય આવેલું હોય છે, એને કોષરસ કહેવામાં આવે છે. તો આ બધી માહિતી મિત્રો, પ્રથમ પાઠ ટોપિક એ આપણો વનસ્પતિના પોષણના પ્રકાર, ત્યાં પહેલાં જોયું આપણે ખોરાકના ઘટકો બરોબર, ત્યાર પછી પોષણના પ્રકાર જોયા, સ્વાવલંબી અને પરાવલંબી કોષ વિશે માહિતી મેળવી. તો આ બધા જ ટોપિકો મિત્રો તમારે હોમવર્કમાં લખવાના રહેશે. વ્યાખ્યા જોઈએ આપણે કઈ કઈ, તો કે જો પોષણ, પોષણના બે પ્રકાર જોયા, સ્વાવલંબી અને પરાવલંબી. ત્યાર પછી કોષની અંદર જોયું, તો કે કોષ, કોષરસ સ્તર, કોષ કેન્દ્ર, કોષરસ, આ બધી વ્યાખ્યા તમારી હોમવર્કની અંદર લખવાની રહેશે. અને જો કાંઈ ખબર ના પડે, ક્યાંય પણ તમે અચકાવ, તો ઉપર આપણો કોન્ટેક નંબર આપેલો છે, એ કોન્ટેકમાં તમે કોલ કરી અને માહિતી મેળવી શકશો. નમસ્કાર.